આમ તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાને ક્યાંક પક્ષાપક્ષીમાં કે આક્ષેપો લગાવવામાં પાવરધા છે, પરંતુ ક્યાંક એવા પણ કિસ્સાઓ સામે આવે છે જે આશ્ચર્યમાં મૂકી દે. જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાએ ભાજપની પ્રશંસા કરી. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે મંચ પરથી ભાજપની પ્રશંસા કરી. ચૂંટણી પતે એટલે ભાજપ બીજી ચૂંટણીની તૈયારીઓ કરે છે તેમ કોંગ્રેસ નેતા જાહેર મંચ પરથી બોલ્યા. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતાઓ નિષ્ક્રિય થઈ જાય છે તેમ પણ કોંગ્રેસ નેતાએ નિવેદન આપ્યું. કોંગ્રેસ નેતાઓ ચૂંટણીના મહિના પહેલા સક્રિય થઈ જાય છે તેમ પણ કોંગ્રેસ નેતાએ જણાવ્યું. પાદરામાં યોજાયો હતો જિલ્લા કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ, ત્યાં આ નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી 2027 વિધાનસભાની ચૂંટણીની તૈયારી 2022 ડિસેમ્બર મહિના જીત્યા પછી ચાલુ કરી દે છે. કેવી રીતે? તો પેજ પ્રમુખ બનાવે, પેજની કમિટી બનાવે, ગામે ગામ મિટિંગ કરે, મિટિંગમાં 5 જણ હોય તો પણ મિટિંગ કરે. આપણે કોંગ્રેસમાં એવું છે ને કે ચૂંટણી આવે એટલે એક મહિનો પેલો ખેસ બેસ ધોઈને ચાલુ કરવાનું, 59 મહિના પછી એ કેસની બાજુ જોવાનું. તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેટલી મહેનત કરે છે એની 50% પણ મહેનત કરે તો એવું કોઈ રિઝલ્ટ ના મળે, પરિણામ ના મળે? આ પરિણામ મળે જ છે, પણ જે મહેનત થવી જોઈએ એટલી મહેનત નથી થતી. સંવાદદાતા ધર્મેશ પટેલ આ વિશે વધુ વાત કરી રહ્યા છે. ધર્મેશ, આમ તો ભાજપ કોંગ્રેસ એકબીજાની સામસામે હોય, પરંતુ કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા આ શું બોલી ગયા? તેમની સાથે કોઈ વાત થઈ છે? કયા સંજોગોમાં ભાજપની પ્રશંસા તેઓએ કરવી પડી તે કંઈ જાણવા મળ્યું છે? શિવાણી, ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે કોંગ્રેસનો આ સ્નેહમિલન સંમેલન હતું અને તેમાં આ અર્જુનસિંહ પઢિયાર જેવા નેતા, એટલે કે જેઓ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે, છતાં પણ આ પ્રકારનું જાહેર મંચ પરથી નિવેદન થયું અને તે વિડીયો ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. કારણ કે ભાજપના આટલા મોટા નેતા હોય તે જાહેર મંચ પરથી, કોંગ્રેસના આટલા મોટા નેતા હોય અને તેઓ જાહેર મંચ પરથી ભાજપમાં વખાણ કરે એટલે કંઈક ને કંઈક હોવું જોઈએ. કારણ કે આવનારા સમયમાં 2024માં લોકસભાની ચૂંટણી છે. એક બાજુ વડોદરા જિલ્લા ભાજપ કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા છે તેમના સાથી અને પૂર્વ ધારાસભ્ય પાદરાના જસપાલસિંહ પઢિયાર, તેઓ 2024 માટે સંપૂર્ણ રીતે તૈયારીઓ કરી રહ્યા છે, વધુમાં વધુ કોંગ્રેસને મત મળે તે પ્રકારની તૈયારી કરાવી રહ્યા છે. પરંતુ તેમની જ સાથે ન રહેલા અર્જુનસિંહ પઢિયાર જ્યારે કોંગ્રેસના સંમેલનમાં આ પ્રકારની ભાજપ તરફેણની વાતો કરે એટલે કંઈક ને કંઈક રંધાઈ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. શિવાની, બિલકુલ ધર્મેશ, તો આ નિવેદને અત્યારે તો ચર્ચા જન્માવી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આ સંમેલનમાં હાજર હતા અને ભાજપ કઈ રીતે ચૂંટણીની તૈયારીઓ કરે છે તેની સલાહ આપતા કોંગ્રેસના મોટા નેતા જોવા મળ્યા છે. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે મંચ પરથી ભાજપની પ્રશંસા કરી છે અને બીજી તરફ આ અંગે કંઈક પડદા પાછળનું કોઈક રાજકારણ હોય તેમ પણ ક્યાંક તેને લઈને પણ ક્યાંક ચર્ચાઓ જન્મી છે. તો આ સાથે કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જોડાઈ ગયા છે. અર્જુનભાઈ, પહેલા તો એ જણાવો કે કોંગ્રેસના કાર્યક્રમમાં તમે ભાજપના વખાણ કરતા કેમ દેખાયા અને આ નિવેદન પાછળ તમારો શું વિચાર હતો? હેલો જી, ભાજપના આટલા વખાણ કરવાનું કારણ શું? હા, ના, વખાણ એવું નથી. હમણાં 3 રાજ્યના ઇલેક્શન ગયા, એની અંદર સતત ભારતીય જનતા પાર્ટી કામ કરાવે છે, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો એટલી કક્ષાએ એટલા લેવલે જો કામ કર્યું હોત તો સરકારો બની ગઈ હોત. એટલે અમારી પાર્ટી, મારે કહેવાનો મતલબ એવો છે કે અમારી જે પાર્ટી છે એની કામગીરી સરસ જ છે. એટલા વીકથી એટલા ઝડપથી જો કામ ચાલતા રહે તો હું ધારું છું કે 2024 કોંગ્રેસ પાર્ટીની આખા દેશમાં સરકાર બની જાય. આટલી કામગીરી હોવા છતાં પણ જો આટલો જનાધાર હોય કોંગ્રેસ પક્ષ પાસે, આટલો મોટો મતદાર હોય, આજે 4 કરોડ 90 લાખ મતદાર હોય કોંગ્રેસ પાર્ટીને મત આપે છે આ 5 વિધાનસભાની ચૂંટણીઓમાં, એટલે કોંગ્રેસ પક્ષની કામગીરી ખૂબ સારી છે. મારા સમાચાર અર્જુનસિંહ પઢિયાર કહી રહ્યા છે
કે તેઓ કોંગ્રેસને એ શિખામણ આપી રહ્યા છે કે